પૂનમ પાંડેજીએ બે વસ્તુ એક સમાજની અંદર ઉજાગર કરેલું છે હેલો ફ્રેન્ડ આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું માનનીય શ્રી પૂનમ પાંડેજીનો આભાર માનીને પૂનમ પાંડેજી કે જેમને એવી ઘોષણા કરી હતી કે મૃત્યુ પામેલા છે અને એનું કારણ સર્વાઈકલ કેન્સર છે અને એના લીધે દેશભરના મીડિયાની અંદર હાકાર ઉભો થઈ ગયેલો હતો પુનમ પાંડેજીનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરના લીધે કેટલી મોટી દુઃખદ ઘટના બની ગઈ પણ પૂનમ પાંડેજીએ બે વસ્તુ એક સમાજની અંદર ઉજાગર કરેલું છે ફર્સ્ટ ઓફ ઓલ એક મીડિયાને એક્સપોઝ કરેલું છે કે જે પૂરતી માહિતી વગર આવી વસ્તુને એટલા મોટા વ્યાપ ઉપર લઈ જતા હોય છે કે એમાં ડોક્ટર્સનો અવાજ દબાઈ જતો હોય છે કોઈ બી માણસ કોઈ બી મેડિકલ ડોક્ટર અથવા તો કોઈ બી રૂટ જનરલ માણસ બી જો કોમન સેન્સ વાપરે તો ખ્યાલ આવી શકે કે ત્રણ ચાર દિવસ પહેલાં જે માણસ હળતું ફરતું હોય તો ત્રણ દિવસની અંદર કોઈ બી સર્વાઇકલ કેન્સર નહીં કોઈ બી કેન્સરના લીધે મૃત્યુ થઈ શકે જ નહીં એટલા માટે જો કદાચ મીડિયાએ આટલું બધું એક્સપોઝ કરતા પહેલાં કોઈ ડોક્ટરને બી એમને પેનલમાં લઈને અથવા તો સલાહ લીધેલી હોય તો કદાચ આ રીતનો ઉભારો ના થયો હોત અને બીજી વસ્તુ જનરલ પબ્લિક વિશે સર્વાઇકલ કેન્સર જે બહુ મોસ્ટ કોમન કોઝ છે આખી વર્લ્ડની અંદર થર્ડ નંબરનું કેન્સર છે જે ફિમેલમાં થતું હોય છતાંય લોકોને એના એમાં રસ નહોતો પણ પૂનમ પાંડેજીના મૃત્યુના લીધે મૃત્યુના સમાચારના લીધે લોકો એમાં રસ લેતા થયા છે તે માટે પૂનમ પાંડેજીનો બહુ બહુ આભાર અને હવે આપણે પૂનમ પાંડેજીને બાજુમાં મૂકીને ખરેખર સર્વાઇકલ કેન્સર શું છે એને કઈ રીતે અટકાવી શકાય છે અને એના માટેની વેક્સિન અવેલેબલ છે કે નહીં એના વિશે વાત કરીશું હું છું ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું સર્વાઇકલ કેન્સર જેમ આપણે વાત થઈ એમ વર્લ્ડનું થર્ડ નંબરનું કેન્સર છે હવે આ કેન્સર એટલા માટે મહત્વનું નથી કે વર્લ્ડનું થર્ડ નંબરનું કેન્સર છે બટ આ કેન્સર એટલા માટે મહત્વનું છે કે એને તમે અટકાવી શકો છો એને તમે પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઈકલ કેન્સર ફિમેલમાં થતું હોય છે અને મોટે ભાગે હ્યુમન પેપિલોમા વાયરસ કરીને એક વાયરસ છે જેમ તાવનો વાયરસ ઇન્ફ્લુએન્ઝા વાયરસ કહેવાય એમ હ્યુમન પેપિલોમા વાયરસના કારણે થતું હોય છે અને એ લાંબે ગાળે પહેલા ઐનિશિયલ સ્ટેજમાં હોય અને પછી લાંબે ગાળે સ્પ્રેડ થઈને એ જાન લેવા બી બનતું હોય છે પણ એના માટેની વેક્સિન અવેલેબલ છે જે નાની આપણી બહેનો છે કે નાની ગર્લ્સ છે એ લોકો જો નવ દસ વર્ષની ઉંમરે એમનું પ્રોપર એક્ઝામિનેશન થાય અને બિફોર ધ એજ ઓફ ટ્વેન્ટી સિક્સ જો આપણે એમને પ્રોપર વેક્સિનેશન કરી શકીએ તો એ લોકો એ વેક્સિનેશનના કારણે સર્વાઇકલ કેન્સરથી બચી શકતા હોય છે હવે આજ આ આપણી મનની અંદર જાગૃતિ આવતી હોય છે બહુ લાંબા ટાઈમ પછી અને ત્યાં સુધીમાં એ વેક્સિનનો રોલ જ નથી ખરેખર છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર પછી એક વખતે વેક્સિનનો એટલો બધો રોલ ફાયદો હોતો નથી એટલા માટે જ અર્લી એજની અંદર આ વેક્સિન લેવી બહુ હિતાવહ હોય છે હ્યુમન પેપિલોમા વાયરસ એ સર્વાઇક્સ ભાગની અંદર તમારા સેલને ડેમેજ કરતું હોય છે અને ધીરે 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 ડેમેજ કરીને તમારા શરીરની અંદર પ્રસરતું હોય છે એટલે એક પેપ્સ સ્ મિયર ટેસ્ટ કરીને આવતો છે જેવી જો રૂટિનલી કરાવવામાં આવે જે સાડત્રીસ સાડત્રીસ વર્ષની ઉંમર સુધી ફિમેલમાં રૂટિનલી કરાવવામાં આવે તો અર્લી સ્ટેજની અંદર તમે એ કેન્સરને પકડીને અને મોટા ડેમેજ થતાં તમે બચી શકતા હોવ છો માટે જ ફર્સ્ટ ઓફ ઓલ કોઈ બી તમારા રિલેટિવની અંદર આ જાગૃતિ ફેલાવવા માટે તમે બી હેલ્પફુલ થઈ શકો છો કારણ કે બહુ જ આનો ઇન્ફોર્મેશનનો અભાવ છે કે નાની છોકરીઓ હોય જે નવ દસ વર્ષની છોકરીઓ હોય ત્યાંના એ જ વખતે તમારા ને કે તમારા ડોક્ટર્સને પૂછીને કેન્સર કેન્સરની માહિતી લો પોસિબલ હોય તો ચૌદ પંદર વર્ષ સુધીની અંદર ફર્સ્ટ ડોઝ હ્યુમન પેપિલા વેક્સિન વેક્સિનનો અપાઈ જાય અને બીજો વેક્સિનનો ડોઝ છ મહિનાની અંદર સેકન્ડ ડોઝ અપાઈ જાય તો તમે એક પેશન્ટની એક નાની છોકરીની તમે જિંદગી બચાવવા અર્લી સ્ટેજમાં જો તમે પકડી પાડો તો તમે એનાથી જે લાસ્ટેજની અંદર જે કેન્સર પહોંચતું હોય છે તો એના લીધે જે જાન ગુમાવતા હોય છે તે એ વસ્તુથી બચી શકે છે માટે જ આ વસ્તુની ઇન્ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે તમાક દરેકના ગલની અંદર આપણું એક ધર્મ બને છે કે આપણા ફિમેલ રિલેટિવ્સ છે એના માટેની એક અવેરનેસ આવીએ આમાં શરમાવા જેવું કશું જ નથી કોઈની જાન બચાવી શકીએ આપણે એના માટે તો તમે ડાયરેક્ટલી તમારા ડૉક્ટરને પૂછી શકો છો તમે ઓનલાઈન ઇન્ફોર્મેશન લઈ શકો છો અને તમે જેના જોડે બી કમ્ફર્ટેબલ હોય એના જોડે વાત કરીને આજે જ એક મિયર ટેસ્ટ અને એક હ્યુમન પેપ્યુલોમા વાયરસ એચપી વેક્સિનના ડોઝ વિશેનું તમારા ડોક્ટરથી જાણી શકો છો તમારે આના વિશેની વધુ માહિતી જાણવી હોય તો તમે અમને સેવન થ્રી એટ થ્રી ડબલ ફોર ટુ 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 ઉપર કોન્ટેક કરી શકો છો થેન્ક યુ